કેમ છો વિદ્યાર્થી મિત્રો, પ્રારંભ શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનો આવકાર. આપની આગામી નેટની પરીક્ષાની તૈયારી ખૂબ જ સરસ રીતે ચાલી રહી હશે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઇકોનોમી એન્ડ સોસાયટી, જે આપણું યુનિટ 6 છે, એ અંગેનું વ્યાખ્યાન સાંભળેલું. તો આજે પણ એ જ યુનિટનું અન્ય વ્યાખ્યાન, એના વિશેની રજૂઆત આજે થવાની છે. ઈ કોમર્સ જે આપણા સિલેબસમાં છે, તો એના વિશેની વાત આજે આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. વક્તા પણ આપણને બહુ જ સરસ મળ્યા છે કે જેઓ અર્થશાસ્ત્રના અધ્યાપક છે. સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વંથલી જૂનાગઢ ખાતે જેઓ અર્થશાસ્ત્ર વિભાગ સાથે જોડાયેલા છે, ડૉક્ટર કપિલ ઘોષિયા, કે જેમણે આ અર્થશાસ્ત્ર અને ઈ કોમર્સ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને સમજાય એ રીતે આખી એમણે રજૂઆત કરેલી છે, અને આપણા આમંત્રણને બહુ જ સહજ રીતે એમણે સ્વીકારેલું છે. તો ડૉક્ટર કપિલભાઈને સાંભળીએ આપણે. નમસ્કાર. ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત UGC નેટ સેટ સમાજશાસ્ત્રની ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આ કાર્યક્રમના સંયોજક મેડમ સંગીતા મેડમનો ખૂબ ખૂબ આભાર કે તેઓએ મને આ વ્યાખ્યાન શ્રેણીમાં આમંત્રણ આપ્યું. સાથે સાથે સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ શ્રી JC પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આજનો મારો વિષય છે ડિજિટલ ઇકોનોમી અને ઈ કોમર્સ. વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા આ ટોપિક આપણે સમજીએ. UGC નેટ GSET સમાજશાસ્ત્ર યુનિટ નંબર 6, ટોપિક ડિજિટલ અર્થતંત્ર અને ઈ કોમર્સ. આ પ્રેઝન્ટેશનમાં ઉપયોગમાં લેવામાં આવેલ તમામ ચિત્રો અને ઇન્ફોગ્રાફી પ્રતીકાત્મક છે. તમામ ચિત્રો ગૂગલ ઇમેજીસમાંથી લેવામાં આવેલ છે અને માત્ર શૈક્ષણિક હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રેઝન્ટેશનમાં ડિજિટલ અર્થતંત્ર, તેના વિશે વાત કરશું, ઈ કોમર્સ વિશે વાત કરશું, તેવી જ રીતે ફ્રી મટીરિયલ માટે કેટલીક ઉપયોગી વેબસાઇટ તેના વિશે જોશું, અને મહત્વના વન લાઇનર પ્રશ્નો અને જવાબ. તો સૌ પ્રથમ વાત કરીએ ડિજિટલ અર્થતંત્ર અથવા ડિજિટલ ઇકોનોમી વિશે. ડિજિટલ ઇકોનોમી શબ્દ સૌ પ્રથમ 1994-95 લેખક ડોન ટેપ સ્કોટ દ્વારા ધ ડિજિટલ ઇકોનોમી પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો. અહીં ચિત્ર જોઈ શકો છો ડોન ટેપ સ્કોટ અને તેમનું પુસ્તક ડિજિટલ ઇકોનોમીનું. ત્યાર પછી વાત કરીએ ડિજિટલ ઇકોનોમીનો કન્સેપ્ટ શું છે. ડિજિટલ ટેકનોલોજી પર આધારિત અર્થવ્યવસ્થા એટલે ડિજિટલ અર્થતંત્ર. ડિજિટલ અર્થવ્યવસ્થામાં ઇન્ટરનેટ ઉપરાંત ઇન્ફોર્મેશન અને ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે. ડિજિટલ અર્થવ્યવસ્થાના 3 મુખ્ય ઘટકો છે. પ્રથમ ઘટક છે ઈ વ્યવસાય, અંગ્રેજીમાં કહે છે ઈ બિઝનેસ. ઈ વ્યવસાય એટલે
ડિજિટલ માધ્યમ દ્વારા વ્યવસાય કરવો તેને કહે છે ઈ વ્યવસાય. તો ઈ બિઝનેસ એ ડિજિટલ અર્થવ્યવસ્થાનું એક અગત્યનું ઘટક કહી શકાય. તેવી જ રીતે બીજું ઘટક છે ઈ બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઈ બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ઈ બિઝનેસ સાથે જોડાયેલ વિવિધ માળખાકીય સુવિધાઓ. અને ત્રીજું ઘટક છે ઈ કોમર્સ. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. ડિજિટલ માધ્યમથી કોમર્શિયલ પ્રવૃત્તિ જે કરવામાં આવે છે તેને ઈ કોમર્સ કહેવામાં આવે છે. છેલ્લા 10 થી 15 વર્ષોમાં ડિજિટલ પ્લેટફોર્મમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને તેની જનજીવન પર વ્યાપક અસર થઈ છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે પર ગ્રાહકો ચીજવસ્તુઓ જુએ છે, જાણકારી મેળવે છે અને તેના આધારે ખરીદી કરતા હોય છે. ડિજિટલ અર્થતંત્રએ ઘણા નવા વલણો અને પ્રારંભિક વિચારોને જન્મ આપ્યો છે. વિશ્વની લગભગ બધી મોટી કંપનીઓ, દાખલા તરીકે ગૂગલ, એપલ, ફેસબુક, એમેઝોન, માઇક્રોસોફ્ટ વગેરે મોટી કંપનીઓ ડિજિટલ વિશ્વમાંથી જ આપણને જોવા મળે છે. એટલે કે ડિજિટલ વર્લ્ડ સાથે જોડાયેલી આ બધી કંપનીઓ છે. ત્યાર પછી વાત કરીએ ડિજિટલ અર્થતંત્રના ફાયદા અથવા તો લાભ. તો સૌ પ્રથમ તો ડિજિટલ અર્થતંત્રને લીધે કાળા નાણાંનું નિયંત્રણ શક્ય બને છે. ખાસ કરીને ડિજિટલ વ્યવહાર, આર્થિક વ્યવહારો થાય તેને લીધે બ્લેક મની જે છે તે નિયંત્રણમાં આવે છે. ઈ ગવર્નન્સને વેગ મળે છે. બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ. પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ. ઇલેક્ટ્રોનિક ડેટાબેઝીસ. વર્કફ્લો ઓટોમેશન વગેરે જેવી બાબતોમાં ડિજિટલ અર્થવ્યવસ્થા ફાયદાકારક બને છે. આ ઉપરાંત ડિજિટલ અર્થવ્યવસ્થા રોજગારીની તકો વધારવામાં પણ ઉપયોગી બને છે. ડિજિટલ અર્થવ્યવસ્થાને લીધે ઘણી નવી રોજગારીની તકો ઊભી થાય છે. સમાજનું સશક્તિકરણ થાય છે. ઉદાહરણ તરીકે ભારતમાં સબસિડીની ડિજિટલ ચૂકવણી, તેવી જ રીતે DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, તે પણ ડિજિટલ અર્થવ્યવસ્થાના ફાયદા છે.
તો આ રીતે ડિજિટલ અર્થવ્યવસ્થા સમાજના સશક્તિકરણમાં પણ મદદરૂપ બને છે. સમયની બચત થાય છે. ડિજિટલ અર્થતંત્રને લીધે લોકોનો સમય બચે છે, ખાસ કરીને વિવિધ પ્રકારના વ્યવહારો કરવા માટે લોકોનો સમય બચે છે, ઝડપથી આર્થિક વ્યવહારો થાય છે. તો આ પણ ડિજિટલ અર્થવ્યવસ્થાનો એક મહત્વનો ફાયદો ગણાવી શકાય. ત્યાર પછી જોઈએ ડિજિટલ ભારત કાર્યક્રમ. તેનું વાક્ય છે પાવર ટુ ઇમ્પાવર. આ પ્રોગ્રામના મુખ્ય ફોકસ એરિયા જોઈએ તો નાગરિક ઉપયોગી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓન ડિમાન્ડ શાસન અને સેવાઓ, નાગરિકોનું ડિજિટલ સશક્તિકરણ, મુખ્ય હેતુઓની વાત કરીએ તો ભારતને નોલેજ ફ્યુચર તરીકે તૈયાર કરવું, ઇન્ડિયન ટેલેન્ટ વત્તા ઇન્ફોર્મેશન ટેકનોલોજી બરાબર ઇન્ડિયા ટુમોરો. હાલની વિવિધ યોજનાઓને આવરી લઈને કેન્દ્રિત રીતે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામનો અમલ કરવાનો પણ હેતુ રહેલો છે. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામમાં અમરેલા પ્રોગ્રામ વડે ઘણા વિભાગોને આવરી લેવા પર ભાર મૂકવો, ત્યાર પછી વાત કરીએ ડિજિટલ ભારતના મુખ્ય 9 આધાર સ્તંભો. તો સૌપ્રથમ બ્રોડબેન્ડ હાઈવે, ત્યારબાદ પબ્લિક ઇન્ટરનેટ જેમાં એક્સેસ પ્રોગ્રામ, તેવી જ રીતે ઇન્ફોર્મેશન ફોર એવરીવન, અર્લી હાર્વેસ્ટ પ્રોગ્રામ જે ખેતી સાથે જોડાયેલ છે, યુનિવર્સલ એક્સેસ ટુ ફોન્સ તે સેલફોન સાથે જોડાયેલી બાબત છે,
આઈટી ફોર જોબ્સ, જે ઇલેક્ટ્રોનિક ડિલિવરી ઓફ સર્વિસીસ સાથે જોડાયેલ છે. ઈ ક્રાંતિ, જે ઇલેક્ટ્રોનિક ડિલિવરી ઓફ સર્વિસીસ સાથે જોડાયેલ છે. ઈ ગવર્નન્સ, જેની અંદર રિફોર્મિંગ ગવર્મેન્ટ થ્રુ ટેકનોલોજી, તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, ટાર્ગેટ નેટ ઝીરો ઇમ્પોર્ટ. તો આ રીતે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામના આ 9 મુખ્ય આધારસ્તંભો આપણને જોવા મળે છે. ડિજિટલ ઇન્ડિયા માટે કેટલીક મહત્વની પહેલ. સૌ પ્રથમ વાત કરીએ તો ડિજિલોકર. તેની ટેગલાઇન છે, યોર ડોક્યુમેન્ટ્સ એની ટાઈમ એનીવેર. ડિજિલોકર એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક ડિજિટલ લોકર સેવા છે, જે ભારતીય નાગરિકોને સત્તાવાર દસ્તાવેજો ક્લાઉડ બેઝ્ડ સંગ્રહિત કરવા માટે સક્ષમ બનાવે છે. આ સેવાનો હેતુ ભૌતિક દસ્તાવેજો વહન કરવાની જરૂરિયાતને ઘટાડવાનો છે. ત્યાર પછી વાત કરીએ તો ભીમ, ભારત ઇન્ટરફેસ ફોર મની. આ પણ સરકારની એક અગત્યની પહેલ છે. ડિજિટલ ચૂકવણીને સક્ષમ કરવા માટેની આ એક એપ્લિકેશન છે. 2017-18માં 913 મિલિયન ટ્રાન્ઝેક્શન માટે ભીમ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી વાત કરીએ તો પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન. પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન એ નાગરિકને ડિજિટલી સાક્ષર બનાવવા માટેનું અભિયાન છે. નાણાકીય વર્ષ 2019 સુધી 6 કરોડ વિદ્યાર્થીઓને તાલીમ આપવાના લક્ષ્યાંક સાથે આ પ્રોજેક્ટ દેશની સૌથી મોટી પહેલમાંથી એક બનવાની અપેક્ષા છે. સરકારે આશરે 200 થી 300 ઉમેદવારો દીઠ નોંધણી માટે 2,50,000 ગ્રામ પંચાયતોની ઓળખ કરી છે. ત્યાર પછી બીજા મુદ્દાની વાત કરીએ, ઈ કોમર્સ વિશે. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઇલેક્ટ્રોનિક માધ્યમથી
ચીજ વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ એટલે ઈ કોમર્સ. વિશ્વમાં ઈ કોમર્સની શરૂઆત 1960 થી 70 દરમિયાન થઈ હોવાનું માનવામાં આવે છે. ઓગણીસો 90 થી 1998 દરમિયાન અમેઝોન અને ઈબે ના ઉદયથી ઈ કોમર્સમાં ખૂબ મોટું ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. ભારતના સંદર્ભમાં ઈ કોમર્સની વાત કરીએ તો ભારતની ઈ કોમર્સ આવક 2017માં 39 અબજ ડોલર હતી, જે 2020માં 120 અબજ ડોલર થવાની ધારણા છે, જે વાર્ષિક 51% દરે વધશે અને જે વિશ્વમાં સૌથી વધુ છે. બે 2034 સુધીમાં ભારત વિશ્વનું બીજું સૌથી મોટું ઈ કોમર્સ માર્કેટ બનવાની ધારણા છે. ત્યાર પછી વાત કરીએ તો ઈ કોમર્સના પ્રકારો. B2C એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, C2B એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, C2C એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, B2A એટલે કે બિઝનેસ ટુ એડમિનિસ્ટ્રેશન અથવા તો ગવર્મેન્ટ, C2A એટલે કે કન્ઝ્યુમર ટુ એડમિનિસ્ટ્રેશન અથવા ગવર્મેન્ટ. તો આ રીતે ઈ કોમર્સના આપણને ઘણા વિવિધ પ્રકારો જોવા મળે છે. ઈ કોમર્સના ફાયદા. ટ્વેન્ટી 24/7 વર્ચ્યુઅલ એટલે કે કોઈ પણ સમયે ખરીદ વેચાણ થઈ શકે છે. ગ્રાહકોના ખર્ચમાં ઘટાડો થાય છે. વેપારમાં દેશની સીમાઓની મર્યાદા હોતી નથી. ચીજ વસ્તુઓની વિવિધતા મળે છે અને કિંમતની તુલના કરી શકાય છે. નવી રોજગારી સર્જન થાય છે. વિદેશ વેપારને વેગ મળે છે. ત્યાર પછી વાત કરીએ તો ઈ કોમર્સના કેટલાક ગેરફાયદા અથવા તો સમસ્યાઓ. ગ્રાહકની પ્રાઇવસીના પ્રશ્નો છે. ચીજ વસ્તુઓની નબળી ગુણવત્તાનો પ્રશ્ન. ઇન્ટરનેટ કનેક્ટિવિટીના પ્રશ્નો છે. નાના વેપારીઓ કે પેઢીઓના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. ગ્રાહકો સાથે છેતરપિંડી કે ફ્રોડની સમસ્યા પણ જોવા મળે છે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ઈ કોમર્સ કાયદો 2020, જુલાઈ 23, 2020 રોજ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ નિયમન 2020 જાહેર કરવામાં આવ્યો.
ગ્રાહક સુરક્ષા કાયદા 2019 હેઠળ ઈ કોમર્સ કંપનીઓ માટેના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ઈ કોમર્સ કંપનીને ગ્રાહક તરીકે પોતાને રજૂઆત કરવા અને પ્રોડક્ટ વિશેની ખોટી સમીક્ષાઓ એટલે કે રિવ્યૂઝ તેમજ પ્રોડક્ટની ગુણવત્તાને ખોટી રીતે રજૂ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુજીસી નેટ સેટમાં પૂછાયેલા અર્થશાસ્ત્ર સંબંધિત કેટલાક પ્રશ્નો. યુજીસી નેટ સેટ તેમજ ફ્રી સ્ટડી મટીરિયલ માટે ઉપયોગી વેબસાઇટ. યુજીસી નેટના જૂના પેપર માટે ઓફિશિયલ વેબસાઇટ યુજીસી નેટ ઓનલાઈન ડોટ ઇન. આ રીતે મેઇન વેબસાઇટ જોવા મળશે અને તેમાંથી અહીંથી તમે પ્રીવિયસ ક્વેશ્ચન પેપર ત્યાંથી જૂના પેપર ડાઉનલોડ કરી શકશો. ગુજરાત સેટ જૂના પેપર અને આન્સર કી માટે ગુજરાત સેટ ડોટ ઇન. તો આ રીતે મેઇન વેબસાઇટ હશે. તેમાંથી તમે આ બાજુ ડાબી બાજુથી જૂના પેપર અને તેની આન્સર કી તમને મળી જશે જે તમને ઉપયોગી થશે. સમાજશાસ્ત્ર તેમજ અન્ય વિષયના ફ્રી પીડીએફ ઇંગ્લિશ મટીરિયલ માટે વેબસાઇટ epgp.inflibnet.ac.in. જેમાં આ રીતે સમાજશાસ્ત્ર ઉપરાંત અન્ય ઘણા વિષયનું મટીરિયલ તમને મળી રહેશે. અંગ્રેજી તેમજ હિન્દી મટીરિયલ માટે વેબસાઇટ e-gyankosh.ac.in. આ રીતે મેઇન વેબસાઇટ હશે. તેમાંથી સમાજશાસ્ત્ર તેમજ અન્ય ઘણા વિષયનું મટીરિયલ મળી રહેશે. આ તમામ મટીરિયલ વેબસાઇટ ફ્રી છે અને કોઈ પણ ડાઉનલોડ કરી શકે છે. તેવી જ રીતે સમાજશાસ્ત્ર તેમજ અન્ય વિષય ફ્રી પીડીએફ ઇંગ્લિશ અને હિન્દી મટીરિયલ માટે કાલિકટ યુનિવર્સિટી મલાપુરમ તેની વેબસાઇટ ઉપયોગી થશે. આ રીતે મુખ્ય વેબસાઇટ હશે. ત્યાંથી તમને સોશિયોલોજી સ્ટડી મટીરિયલ ફ્રી મળી રહેશે. આ ઉપરાંત જે લોકો પીએચડી કરતા હોય તેમના માટે આ બે વેબસાઇટ ખૂબ ઉપયોગી થશે. આ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇથિસિસ વેબસાઇટ હશે. ત્યાંથી ફ્રી પીએચડીના થીસીસ ડાઉનલોડ થઈ શકે છે. આ શોધગંગા છે તેના પરથી તમે ઓલ ઇન્ડિયાના ઘણા ઉપયોગી પીએચડી થીસીસ ડાઉનલોડ કરી શકો છો.
તેવી જ રીતે આ વેબસાઇટ પણ ઉપયોગી થશે. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી પંજાબની વેબસાઇટ છે. આ વેબસાઇટ પરથી પણ સોશિયોલોજી તેમજ અન્ય વિષયનું ફ્રી PDF મટીરિયલ મળી શકશે. આ પ્રેઝન્ટેશનના મુખ્ય અંશો: ડિજિટલ ટેકનોલોજી પર આધારિત અર્થવ્યવસ્થા એટલે ડિજિટલ અર્થતંત્ર. સૌ પ્રથમ 1995માં લેખક ડોન ટેપ્સકોટ દ્વારા ડિજિટલ અર્થતંત્ર શબ્દની રજૂઆત કરવામાં આવી. ડિજિટલ અર્થવ્યવસ્થાના 3 મુખ્ય ઘટકો છે: ઈ વ્યવસાય, ઈ બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈ કોમર્સ. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામના મુખ્ય 9 આધારસ્તંભો છે: ડિજિટલ ઇન્ડિયા માટેની મહત્વની પહેલમાં ડિજિલોકર, ભીમ એપ્લિકેશન, વડાપ્રધાન ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન. ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચીજવસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ એટલે ઈ કોમર્સ. 1990થી 1998 દરમિયાન એમેઝોન અને ઈબેના ઉદયથી ઈ કોમર્સમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. બે 2034 સુધીમાં ભારત વિશ્વનું બીજું સૌથી મોટું ઈ કોમર્સ માર્કેટ બને તેવી ધારણા છે. ઈ કોમર્સના વિવિધ પ્રકારો છે: B2C, B2B, C2B, C2C, B2A અને C2A. July 23, 2020ના રોજ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ નિયમન 2020 જાહેર કરવામાં આવ્યો. સમયમર્યાદામાં આ ટોપિકને પૂરતો ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. નેટસેટની તૈયારી કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અર્થશાસ્ત્ર અને ઈ કોમર્સ બીજાકી રજૂઆત કપિલભાઈ આપણી સમક્ષ રજૂ કરી એ દરેક વિદ્યાર્થીઓને સમજાઈ હશે, અને નેટ ના તમારી જે તૈયારી કરી રહ્યા છો એમાં ક્યાંક ને ક્યાંક તમને સૌને ઉપયોગી થશે. તો કપિલભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આવી જ શ્રેણીમાં ફરી મળીશું. આભાર.